आप જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પારસ શાહ। આજે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ કલાકાર પ્રવીણભાઈ મહેતા એમની જોડે આજે આપણે આવ્યા છીએ અને એમના જીવનની આપણે ખાટી મીઠી વાતો જાણવાના છીએ। કેવી રીતના આગળ આવ્યા છે અને એમણે એમની જિંદગીની અંદર શું શું કેવા કેવા પગલા ભર્યા છે। નમસ્કાર મિત્રો, તમારા જીવનની અંદર એવી કોઈ સારી ને એકદમ કોરોના કાળમાં ભી ખાટી મીઠી એવી કોઈ વાતો હોય જે અમે તમે અમને કહી શકો ને એમાંથી ભી અમને પ્રેરણા મળે એવી કઈ કઈ વાત છે સર? જીવનની ઘણી બધી વાતો છે। જન્મે જૈન છું, કર્મે કલાકાર છું, નામ પ્રવીણ મહેતા છે। ભારત દેશમાં મારો જન્મ થયો એ ગૌરવ અનુભવું છું, એમાંય ગુજરાતમાં વાહ આનંદ આનંદ। બાપ દાદા વર્ષોથી ગુજરાતમાં આવ્યા, સ્થાયી થયા, શરૂઆત કરિયાણાના ધંધાથી કરી, બચપન એમની સાથે ગયું, સ્કૂલનું જીવન, એ પછી કોલેજમાં ગયા અને સતત જિંદગી દરેક પડાવ બદલાતા ગયા એમ આ લેવલે પહોંચ્યો છું। કલાકારોનો જિંદગી સ્ટ્રગલવાળી જ હોય છે એવું કહેવાય છે, પણ હું એક વાત ચોક્કસ માનીશ કે સ્ટ્રગલ સાથે નૈતિક ઈમાનદારી રાખો તો ચોક્કસ સફળતા મળે છે। જેમાં ધ્યેય ચોક્કસ હોવું જોઈએ અને નીતિ સાફ હોવી જોઈએ। તો કહેવાય છે હોંસલા બુલંદ હૈ તો મંજિલે આસાન હૈ। મારો હોંસલો બુલંદ હતો, બાપ દાદાના સંસ્કાર હતા, ગુજરાતી જન્મભૂમિ રાજસ્થાન હતી પણ ગુજરાતની માટીમાં સ્થાયી થયા એટલે એ ગુજરાતની વીર ગાથાઓ ગાય છે એમને નથી ગાતા। એ ધરતીની સુગંધ, એ સંસ્કારે જે સિંચન કર્યું એ મારી જિંદગીમાં આવ્યું અને આજે આ લેવલે પહોંચ્યો છું। આ રીતની વાતચીત છે। બીજું એક કે કોરોના કાળમાં તમારી જેમ હવે આપણા ગુજરાતની અંદર ઘણા બધા કલાકાર છે, તો કોરોના કાળમાં શું આપને તકલીફ પડી ને શું શીખવા મળ્યું ને એમાંથી ભી ઘણા બધા કલાકારો છે જે સર બહાર નીકળ્યા છે, તો એના વિશે સર કંઈ કહેશો? ચોક્કસ, કોરોનાએ અચ્છા અચ્છાની જિંદગી બદલી કાઢી છે, કોરોનાએ લાઈફસ્ટાઈલ બદલી કાઢી છે। ઘણા જણા સમૃદ્ધ ફેમિલીવાળા કે ભાઈ આજે પંજાબી જમવા એટલે જમવા, પીઝા ખાવાનો એટલે ખાવાનો, એકલી ભાખરીને શાક ખાતા શીખવાડ્યું છે કોરોનાએ, પીઝા વગર જીવતા શીખવાડ્યું છે કોરોનાએ, મેલા ગેલા કપડાં એના એ રેગ્યુલર પહેરતા કપડાં પહેરીને જીવતા શીખવાડ્યું છે કોરોનાએ, ઘરમાં અનાજ પતી ગયું હોય છતાંય જીવતા શીખવાડ્યું છે કોરોનાએ, સમૃદ્ધ પરિવાર ડબ્બા ભર્યા હોય 12 મહિનાનું અનાજ ભર્યું હોય તો મસ્તીથી જીવ્યા છે, પણ જે રોજ કમાઈને રોજ ખાતો હોય એનું શું? છતાંય આપણા ગુજરાતની વાત કરું છું, આપણા ગુજરાતના સંસ્કારની વાત કરું છું, એકબીજાને હેલ્પફુલ થઈને ભૂખ્યો કોઈ નથી સૂતો, આપણી સરકારની સરસ કામગીરીએ કોઈને ભૂખ્યા સુવડાયા નથી, ભૂખ્યા કદાચ ઉઠ્યા હશે પણ સાંજે ભૂખ્યા સૂતા નથી એવું ગેરંટીથી કહું છું। કપડાં વગરનાને કપડાં મળ્યા છે, અનાજ વગરનાને અનાજ મળ્યું છે, પૈસા વગરનાને પૈસા મળ્યું છે, એટલે કામ ધંધા ટોટલી બંધ થયા હોય, નિરાશ થયા હોય, હતાશ થયા હોય પણ નાસીપાસ નથી થયા, કારણ કે એકબીજાનો સપોર્ટ રહ્યો છે। એટલે આ કોરોનાએ લોકોને લાગણીઓ પીરેલી છે, સંસ્કારનું સિંચન જે થયું છે બહાર આવ્યા છે, લોકોના માઇન્ડ બદલ્યા છે, અચ્છા અચ્છા તુમાકીથી મૂછો રાખીને બધે હું એટલે આમ એ બી કે હા ભાઈ તું મોટો પણ હું તારા શું કામ આવીશ તું મને કહે, એમને એ આવડતું નહોતું કે આ રીતે કોઈની સેવા કરી શકાય, પૈસાનો સદુપયોગ કરતા નહોતું આવડતું, આ કોરોનાએ શીખવાડ્યું છે, લોકોને જિંદગી જીવતા શીખવાડી છે, એકબીજાને મદદરૂપ થવા શીખવાડ્યું છે। આજે હું કલાકાર છું, મારો કોઈ બિઝનેસ નથી પણ એ ટાઈમમાં જે મળ્યું એ કરતા મને શીખવાડ્યું, મારામાં રહેલી શક્તિઓ બહાર આવી છે, આડંબરો સમાજના જે વધી ગયા હતા એને અટકાયા છે, તો કોરોનાએ 5000 માણસનો 2000ની ડિશવાળાનો જમણવાર, 25 જણના 100 રૂપિયાના જમણવારમાં લગ્ન પ્રસંગો થયા છે, 20 જણ સાથે સ્મશાન યાત્રાઓ નીકળી છે, સ્વજન ગુમાવ્યા પછી સ્વજનને જોઈ નથી શક્યા છતાંય સ્વજનનું દુઃખનો અહેસાસ કોરોનાએ કરાવ્યો છે, એટલે પૂરી લાઈફસ્ટાઈલ બદલી હોય તો કોરોનાએ, કદાચ કુદરતનો આ સંદેશ છે કે હે માનવ મટી જઈશ પણ મને ભૂલીશ નહીં તું, એને એ લેવલ આવ્યું છે તો કોરોનાએ આવ્યું છે। હજી એક સવાલ પૂછવા માંગુ છું સર જી, કે અત્યારે આખા ઇન્ડિયાની અંદર ને આખા દુનિયાની અંદર વેક્સિનનું અત્યારે લોકો કહે છે, તો વેક્સિન વિશે આપ બે શબ્દ કહેશો સર? વેક્સિન એટલે આટલા ડેન્જર જીવલેણ રોગનો હુમલો હોય ને એટલે વેક્સિન એક
પ્રાણવાયુ બનીને આવ્યો એટલે લોકો શરૂઆતમાં માઇન્ડ વોશ કરવું પડ્યું, સરકારે બહુ જ મહેનત કરવી પડી. ઘરમાં નાનું બાળક હોય ને મોટું થતું એટલે એ એની બુદ્ધિથી વિચારે, પણ ઘરનું વડીલ ટકોરીને કહે નહીં બેટા આ ખાવાનું, આ પીવાનું, આ રીતે રહેવાનું, તે થોડું થોડું ગભરાય પણ એકવાર ખાય એટલે એને થાય નહીં આ જ કહેવાય, બાજરીના રોટલામાં તો બહુ સારું કહેવાય, પીઝામાં કંઈ નથી. એવું એક્સિડન્ટનું થયું, સ્ટાર્ટિંગમાં લોકો ગભરાઈ ગયા, જે સમજદાર હતા ભણેલા હતા એમણે એક્સેપ્ટ કરી લીધી. પછી એણે બે જણને કીધું, બે 20ને કીધું, 20-200ને કીધું. તો સ્ટાર્ટિંગમાં વેક્સિન એ લોકો લેતા નહોતા, પણ એ જાદુ સરકારનો સારો હતો કે વેક્સિન લો રોગથી બચશો. પણ ધીરે 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 વેક્સિન એટલી બધી હિંમત આવી, લોકોની બીક કાઢી કાઢી, ખોફ હતો કોરોના એટલો મરી જઈશ, ના વેક્સિન આવીને એમને બચાયા, હિંમત આવી. અને આપણા ભારત સરકારના સરસ મજાના મેનેજમેન્ટના કારણે ફટાફટ નાના મોટા દરેક જણ વેક્સિન લેતા થયા, જેથી જીવાદોરી વધી છે, આયુષ્ય વધ્યું છે, રોગ પ્રતિકારક શક્તિ વધી છે, એટલે વેક્સિન લીધી છે. અને હું પર્સનલી તમને મેસેજ કરું છું મિત્રો, વેક્સિન ના લીધી હોય તો ચોક્કસ લેજો, તમારા માટે છે, આપણા માટે છે, આપણા સૌના માટે છે, એટલે વેક્સિને બધાને બચાયા. રેડી પીએમ એટલે પ્રવીણ મહેતા, પીએમ એટલે આપણા ગુજરાતના ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના કહેવાય પ્રવીણભાઈ મહેતા, જેમની જોડે આજે આપણે એકદમ મસ્ત વાતો કરી છે. એમનો આપણને કિંમતી સમય મળ્યો છે, એમને આપણને સમજાવ્યું છે ઘણું બધું. અને બીજું હજી એક સરને પૂછીશ કે તમારી લાઈફમાં પીએમ અને પ્રવીણભાઈ મહેતા એમણે વિલનના બી રોલ કરેલા છે અને પ્રેમના બી રોલ કરેલા છે. એક એમને એવું કહીશ કે એક વિલનનો રોલ, કંઈક એવો શબ્દ ડાયલોગ અત્યારે બોલીને બતાવશો સર? ચોક્કસ. મેં મારું કેરિયર શરૂ કરેલું સ્ટેજથી, રંગબાર નામની સંસ્થા રાજેન્દ્ર ભગત, જેમને આજે પણ હું મારા જીવનગુરુ માનું છું, કલાગુરુની જીવનગુરુ માનું છું, એ પછી હરીન ઠાકર જેમના ગ્રુપમાં હું જોડાયો હતો, એટલે સ્ટેજથી શરૂ કર્યું, સિરિયલો કરી, નાટકો, ડ્રામા ઘણા બધા કર્યા. સ્ટેટ કોમ્પિટિશન મારું એકાંકીમાં તો પ્રાઇઝ લઈને આવતા હતા અમે લોકો, સ્કૂલ ટુ કોલેજ, કોલેજમાં સ્કૂલમાં ટેલેન્ટ ઇવનિંગ વગેરે, સિરી નાટકો કર્યા, સમાજના ફંક્શનો કર્યા. અને પછી ફિલ્મોમાં એન્ટર થયો, જય જલારામ બાપાની કૃપા થઈ, અને સ્ટેપ બાય સ્ટેપ પબ્લિકે એક્સેપ્ટ કર્યો, પ્રોડ્યુસરો ડિરેક્ટરો પસંદ કરવા માંડ્યા, આપણને પબ્લિકના ચહેરાથી ખબર પડી, આપણને સ્વીકારી રહ્યા છે. તો સરસ મજાના સમાજને મેસેજ આવે એવી ટાઈપની સ્ક્રિપ્ટો, એવા જ કેરેક્ટર કર્યા, એમાં વિલન પણ કર્યો. બહુ સરસ મજાનો ઈમાનદાર વેપારી માણસ હતું, પણ કલાને આકાર આપે એ કલાકાર, પર કાયા પ્રવેશ, એટલે અમે એઝ અ વિલન ત્યાં કરીએ એટલે ઘેર આવ્યા પછી સામાજિક લેવલે ઘણી બધી તકલીફો થતી હતી. TV9માં મારા અમુક પ્રોગ્રામ કાઇન્ડમાં આવતા હતા ફિંગરપ્રિન્ટમાં, તો ઘણા ઘણા એરિયામાં દોડતા હતા, આના પેલા પ્રવીણને આમ થયું, અરે ભાઈ પ્રવીણને એમ નથી થયું, અંદરના એ કેરેક્ટરે આવું આવું કર્યું છે. એવા ઘણા બધા કેરેક્ટર મેં કર્યા, એમાં વિલનનું કર્યું, ભિખારીનું કર્યું, કોમેડીના કર્યા, બાપના કેરેક્ટર કર્યા, મેં હીરોના મિત્રનું કેરેક્ટર કર્યું, એમાં લોકોએ એક્સેપ્ટ કર્યો. તો એમાં એક વિલનનું કેરેક્ટર કરેલું મેં, હિન્દી પિક્ચરના વિલન સદાશિવ અમરાપુરકરનું એક પિક્ચર હતું, એની ઉપરથી ગુજરાતીમાં એક પિક્ચર હતું, સેમ ડાયલોગ હતા. એ હિન્દીમાં એવું હતું, હા મેં મંગળસિંહ તેરે બાપ કા કાતિલ તેરે કામદાન કે ખૂન કા પૈસા અગર બિગાડ સકે તો બિગાડ લે મેરા કોચ, નહીં 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 મુન્ને જિસ મુન્ને કે દૂધ કે દાંત ના નિકલે ઉસે હમ ધમકી નહીં સમજતે, મગર જિસ દિન તું ધમકી દેને લાયક બન જાયેગા ઉસ દિન હમ ખુદ તેરા મુકદ્દર લિખને ચલે આયેંગે વાદા રહા ચલો. આ મારું વિલન કેરેક્ટર હિન્દીમાં હતું, સેમ મેં ગુજરાતીમાં કર્યું. તો આવા ઘણા બધા કેરેક્ટર મેં કર્યા, પબ્લિક કે એક્સેપ્ટ નહીં કર્યા. હજી એક સવાલ સર જી, પીએમ એટલે આપણા પ્રવીણભાઈ મહેતા જોડે, કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શું કહેવા માંગશે સર? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે મારું હાર્ટ છે. સરસ મજાની ફિલ્મો અત્યારે બની રહી છે, સરસ મજાના કલાકારો આવી રહ્યા છે અને લોકો સ્વીકારી રહ્યા છે. સિંગલ સ્ક્રીનથી મલ્ટીપ્લેક્સ સુધી પબ્લિક પિક્ચર જોવા જઈ રહી છે. મારે ખાલી એક જ મેસેજ આપવો છે કે બહુ જ દિલથી રાઇટરથી માંડીને એક્ટર સુધી ફિલ્મ તૈયાર થતી હોય છે. તમે મિત્રો ગુજરાતમાં રહો છો, ગુજરાતમાં કમાવો છો, ગુજરાતનું ખાઓ છો, તો શું તમે તમારા મિત્રોને ફેમિલી લઈને થિયેટર સુધી ના જવું જોઈએ? એ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમારો એક સપોર્ટ છે, તમારી આપને એક જ વિનંતી હાથ જોડીને છે. એમાં કોરોના કાળ ગયા પછી બે વેવ્સ ગયા, ત્રીજો આવી શકે છે ત્યારે
ખાસ રિક્વેસ્ટ છે કોઈ પણ પિક્ચર રિલીઝ થાય એને માવજતથી નાનામાં નાની મોટામાં મોટી ફિલ્મો બનાવી હોય છે એને સપોર્ટ કરવા થિયેટર સુધી જાઓ મિત્રોને કહો પડોશીને કહો તમારી ફેમિલીને લઈ જાઓ પણ પિક્ચર જોવા જરૂર જાઓ તો જ આપણી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ મળશે અને અત્યારે જે સર ચાલી રહ્યું છે કોરોના કાળમાં બધા કહે છે ત્રીજી લહેર આવવાની છે ત્રીજી લહેર આવવાની છે તો એના માટે શું કહેવા માંગશો શું સંદેશ આપણી જનતાને આપવા માંગશો સર જી ચોક્કસ પહેલી લહેર આવી ને ત્યારે આપણે બધા નવા હતા આપણી સરકાર નવી હતી કોઈને અનુભવ નહોતો એટલે ગભરાઈ ગયા હતા એરમાંથી રસ્તો કઈ રીતે કાઢવો એ આપણને આવડતું નહોતું બીજી લહેરમાં આપણે તૈયાર થઈ ગયા આપણને આવડી ગયું ડર ખોફ ભાગી ગયો પણ એનો મતલબ એ નથી કે આપણે નિષ્ક્રિય થઈ જઈએ બે કાળજીદાર થઈ જઈએ આપણે કાળજી રાખવી જ જોઈએ સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરવું જોઈએ આપણા પોતાના સંસ્કાર આપણી પોતાની જાતને બચાવવા માટે દાખલા તરીકે સરકાર કહે છે તમે માસ્ક પહેરો સેનેટાઈઝ કરો હાથ ધોવો સોશિયલ ડિસ્ટન્સ રાખો તો એમાં વધારે કાળજી રાખવી જોઈએ શું કામ મેળાવડા કરો છો બહુ કરે આટલા વર્ષ થોડુંક સંભાળી લો ને ત્રીજી વેવ્સ કંટાળીને પડી જવી જોઈએ આ તો બધા અહીંયા સતર્ક લોકો લે છે ગુજરાતની પ્રજા તો બહુ સમજદાર છે તો પ્લીઝ ત્રીજી વેવ આવવાની જે સમાચાર ભલે સાંભળ્યા વરસાદ આવ્યા પહેલાં છત્રી રાખીએ જે તૈયાર તો એ રીતે આપણે ત્રીજી વેવ્સના આવ્યા પહેલાં આપણી જાતને અત્યારથી સતર્ક રાખો એકબીજાના સંપર્કમાં ના આવો જે સંપર્કમાં આવતું હોય એને રોકવાની કોશિશ કરો એ પણ દેશ સેવા છે એટલે ડરશો નહીં ગભરાશો નહીં તમારી જાતને સાવચેત રાખજો એ જ મારો મેસેજ છે ખૂબ ખૂબ આભાર સરજી પીએમ એટલે પ્રવીણભાઈ મહેતા આપનો ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપ્યો છે અને આજના દિવસે એ બી રથયાત્રા જેને આપણે અષાઢી બીજ કહેવાય છે તો અષાઢી બીજ પહેલાં મળ્યા છીએ અને થેન્ક યુ સો મચ સર આપનો ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ મિત્રો થેન્ક યુ